વેલકમ ટુ 100% સક્સેસ YouTube ચેનલ. તો મિત્રો, તમને થંબનેલમાં બતાવ્યું છે એ મુજબ આપણે વિવિધ પ્રકારના ગુજરાતમાં ઉજવવામાં આવતા ઉત્સવો વિશે વાત કરવી છે. આવું શું કામ? કારણ કે આવા ટોપિકમાંથી ગુજરાત સરકાર દ્વારા એક માર્કનો ક્વેશ્ચન નીકળે છે અને આ ક્યારેક ક્યારેક તમને નડી પણ જાય છે. તો વિડીયોને સંપૂર્ણ જોજો જેથી કરીને તમારે કંઈ પણ મિસ ન થઈ જાય. તો આપણે શરૂઆત કરવી છે. પહેલો એવો ઉત્સવ એ છે રણોત્સવ. કયો ઉત્સવ? રણોત્સવ. તો આ ક્યાં ઉજવાય છે? ડાયરેક્ટ તમને આવું જ પૂછાય તો કચ્છ ખાતે. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં. કચ્છના એક સ્પેશિયલ વિસ્તાર છે ઘોરડો. ઘોરડો ઘોરડો વિસ્તારમાં આ ઉત્સવ ઉજવાય છે. ખદીરબેટમાં. આવું પણ તમને ઓપ્શનમાં આપ્યું હોય, તમને જે ઓપ્શનમાં આપ્યું હોય અને જે કચ્છને રિલેટેડ હોય એ તમારે જવાબ ટીક કરવાનો રહે. ત્યારબાદ એનો અંત અંત પૂછાય છે. કારણ કે એનો અંત કઈ જગ્યાએ થાય છે? અંત થાય છે નારાયણ સરોવર પાસે. ક્યાં? નારાયણ સરોવર. જે ક્યાં આવેલું છે? જે લખપત તાલુકામાં આવેલું છે. લખપત તાલુકામાં આવેલું છે અને કચ્છ તો જિલ્લો તમે જાણો જ છો. ત્યારબાદ એનો સમયગાળો પૂછાય. એનો સમયગાળો તો સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના મહિનાઓ દરમિયાન. મિનિમમ 3 મહિના જેટલો આ રણોત્સવ ચાલે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રણોત્સવની શરૂઆત તો કોણે કરી હતી? એ વખતના આપણા સીએમ કોણ હતા? શ્રી નરેન્દ્રભાઈ મોદી. કોણ? શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ વખતે શરૂઆત કરી હતી અને આ આપણો રણોત્સવ હાલ પણ શરૂ છે. તો ફરીવાર વાત કરીએ, રણોત્સવ ક્યાં ઉજવાય? કચ્છ. કચ્છના ખદીરબેટ, ઘોરડો વિસ્તાર. અને અંત ક્યાં થાય? તો નારાયણ સરોવર, લખપત, કચ્છ. સમયગાળો પૂછાય તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન. ત્યારબાદ સીએમ કોણ હતા એ વખતે? નરેન્દ્રભાઈ મોદી. ત્યારબાદ બીજો એવો ને એવો એક ઉત્સવની શરૂઆત કરી હતી. તો એ બીજો ઉત્સવ કયો છે? તો એ છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. કયો? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. આ નૃત્યનો એક મહોત્સવ છે, તમને નામ ઉપર જ ખબર પડી જાય છે. તો આ મહેસાણા, મહેસાણા ખાતે ભરાય છે. મહેસાણામાં પ્રોપર સ્થળ છે. કયું? મોઢેરા ખાતે ભરાય છે. મોઢેરા ખાતે ભરાય છે. સમયગાળો યાદ રાખવાનો, જાન્યુઆરી મહિનામાં. કયા મહિનામાં? જાન્યુઆરી મહિનામાં ભરાય છે. ત્યારબાદ મોઢેરાની વાત કરીએ તો મોઢેરામાં શું આવેલું છે? સૂર્ય મંદિર આવેલું છે. તો એ તમે જાણો છો. કોણે બંધાવેલું છે સૂર્ય મંદિર? કોણે બંધાવેલું છે? આનો જવાબ તમારે મને કમેન્ટમાં લખવો છે. ત્યારબાદ અહીંયા વાત કરી લઈએ તો કચ્છ. તો કચ્છને પણ તમે જાણો છો, કચ્છમાં 97 નદીઓ આવેલી છે. કચ્છમાં 97 નદીઓ આવેલી છે, છતાં પણ કચ્છ હાલ ઉજ્જળ છે. શું કામ? તો આ 97 નદી બારે માસ નથી, એ મોસમી છે. એટલે કે ચોમાસા દરમિયાન એમાં પાણી જોવા મળે છે. ત્યારબાદ કચ્છને જાણો છો, સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતનો તો છે જ તે, પરંતુ ભારતનો પણ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ત્યારબાદ આપણે બીજા ઉત્સવો તરફ આગળ વધીએ અને નેક્સ્ટની વાત કરીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. કયું? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. જે ક્યાં ઉજવાય છે તમે જાણતા જ હશો. અમદાવાદ ખાતે. કયા મહિનામાં એ પણ જાણો છો? ક્યારે? જાન્યુઆરી મહિનામાં. કારણ કે મકર સંક્રાંતિ એટલે કે ખીયર, તમે પતંગ બહુ ચગાવ્યા હશે તો એ જાન્યુઆરી મહિનામાં આવે, એટલા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ અમદાવાદ ખાતે જાન્યુઆરી મહિનામાં જ ઉજવાય છે. ત્યારબાદ વસંતોત્સવ. કયો? વસંતોત્સવ. તો આ ક્યાં ઉજવાય છે? આ ઉજવાય છે ગાંધીનગર ખાતે. ક્યાં ઉજવાય છે? ગાંધીનગર ખાતે. જે ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે FEB ફેબ ખાલી લખેલું છે, ફેબ્રુઆરી મહિનામાં ઉજવાય છે, જેને સંસ્કૃતિ કુંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વસંતોત્સવ ક્યાં? ગાંધીનગર. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં? તો એ અમદાવાદ. ત્યારબાદ અહીંયા વાત કરીએ તો સમર મહોત્સવ. કયો? સમર મહોત્સવ. જે ક્યાં ઉજવાય? જે ડાંગ ખાતે ઉજવાય. ડાંગનું પ્રોપર સ્થળ છે. કયું સ્થળ? સાપુતારા. સાપુતારા સ્થળ ખાતે આ સમર મહોત્સવ ઉજવાય છે. ત્યારબાદ મોનસૂન મહોત્સવ. તો એ પણ ક્યાં ઉજવાય છે? ડાંગ ખાતે અને સાપુતારા સ્થળે. મોનસૂન મહોત્સવ શું કામ? મોનસૂન મહોત્સવ એટલા માટે કારણ કે ચોમાસાની શરૂઆતમાં આ ઉત્સવ ઉજવાય છે એટલા માટે, અને ચોમાસાની શરૂઆતમાં જ આ ઉત્સવ ઉજવાતો હોવાથી એને મોનસૂન મહોત્સવ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ નેક્સ્ટ મહોત્સવની વાત કરીએ, ડાંગ દરબારે. તો ડાંગ દરબાર ક્યાં ભરાય છે? ડાંગ ખાતે, ડાંગના આહવા ખાતે. માર્ચ મહિનો અને ફાગણ હું કામ લખ્યું? કારણ કે ગુજરાતી કેલેન્ડર મુજબ ફાગણ મહિનો માર્ચ મહિનાની આજુબાજુ હોય છે, એટલા માટે આ યાદ રાખવાનું.
મિત્રો તમને ડાયરેક્ટ આવું પૂછાય કે ડાંગ દરબાર કઈ જગ્યાએ ભરાય, તો ડાંગના આહવા ખાતે અને ફાગણ મહિનો અથવા તો માર્ચ મહિનો તમને ઓપ્શનમાં આપ્યો હોય એ મુજબ તમારે કામ કરવાનું રહે. ત્યારબાદ તાનારીરી મહોત્સવ, કયો તાનારીરી મહોત્સવ, એ ક્યાં ઉજવાય, તો મહેસાણાના વડનગર ખાતે. આ તાનારીરી મહોત્સવ કોની યાદમાં ઉજવાય આવું પૂછાય, તો તાના અને રીરી આ બંને બહેનોની યાદમાં ઉજવાય છે. તમને તાનસેન અને તાના રીરીની આખી સ્ટોરી ખબર જ હશે, કારણ કે આ સવાલ તો બહુ વારંવાર પૂછાઈ ગયો છે અને બિન સચિવાલય તો હારા હારાને પરસો છૂટાઈ દીધો એવો સવાલ બન્યો હતો. તો તાના રીરી મહોત્સવ મહેસાણા વડનગર ખાતે, તમે એની સ્ટોરી આખી જાણતા જ હશો અને ન જાણતા હોય તો તમે કમેન્ટમાં લખજો જેથી કરીને બીજા પણ જાણી શકે. ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ, કાંકરિયા કાર્નિવલ ક્યાં ઉજવાય, તો અમદાવાદ ખાતે જ ઉજવાય છે. કાંકરિયા તળાવ નજીક, કાંકરિયા તળાવ અને નગીનાવાડી ક્યાં આવેલી છે આવું પૂછાય, તો નગીનાવાડી કાંકરિયા તળાવની વચ્ચે આવેલી છે. સમયગાળો પૂછાય તો 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર. અને આ નગીનાવાડીનો સિમ્બોલ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી જે વચ્ચે આવેલી છે એનો સિમ્બોલ SBI નો સિમ્બોલ છે. કોનો? કઈ બેંકનો? SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સિમ્બોલ છે. ત્યારબાદ કાંકરિયા તળાવમાં બીજું પણ છે, એક કમલા નેહરુ જ્યોલોજીકલ પાર્ક આવેલો છે. ત્યારબાદ નિશાસર પ્રાણીઓનું એક પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે. તો આવી અનેક વાતો સાથે આ વિડીયોને સમાપ્ત કરું છું. ફરી મળીશ નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.